ધોરાજી માં લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનેસ્ટી શોપ નું આયોજન સ્ટેશન રોડ પ્રવાસી ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ બાળપણથી પ્રામાણિકતાના પાઠ શીખશે અને ખરાબ પ્રવૃત્તિ ન કરે તેવા હેતુથી આ શોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનેસ્ટી શોપ માં શિક્ષણને લગતી આઈટમો સહિતની અનેક ચીજ વસ્તુઓ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા પૂર્વક શોપ માંથી ખરીદી કરી ચીજ વસ્તુઓના રૂપિયાની ચૂકવણી કરી હતી. અમે ધોરાજીમાં એક ઓનેસ્ટી શોપનું આયોજન કરેલું છે, જેમાં બાળકોને એજ્યુકેશનને લગતી 150થી વધારે આઇટમ અમે રાખેલી છે. અમારા કોઈ પ્રતિનિધિ ના હોય એની ઉપર અમે 5, 10, 20 રૂપિયા અમે લખેલા હોય, એમાં બાળકો પસંદ કરી અને હિસાબ કરી અને એક અમે ગલ્લાપેટી જેવું રાખેલું છે, તેની અંદર ઈમાનદારીથી બાળકો એમાં પૈસા નાખે. અમે આ કાર્યક્રમ 2 દિવસ, આજે અને કાલે 2 દિવસ ચાલુ રહેશે અને બાળકો ઘણી પ્રમાણિકતાથી આ ખરીદી કરે અને ધોરાજીના બાળકો અને ધોરાજીની પ્રજા ખરેખર ખૂબ જ પ્રમાણિક છે એવું આના ઉપરથી સાબિત થાય છે. હું હિતેશ પારેખ, નર્સિંગ પરિચારક ધોરાજી. આજે લાયન્સ ક્લબ યોજિત જે ઓનેસ્ટી શોપનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં મને આમંત્રિત કરી અને ખરેખર તે હું ધન્યતા અનુભવું છું. આ ઓનેસ્ટી શોપ એક પ્રમાણિક પેઢી છે જેના મારફતે નાના બાળકોમાં નાના બાળકોની મનોભૂમિકાને પ્રમાણિકતાનું સિંચન કરવામાં આવે છે. ખરેખર આ પ્રણાલી રાષ્ટ્રના નિર્માણ માટે અદ્ભુત છે.